શું આજે અપડેટ છે બ્રોકરેજ હાઉસિસના રિપોર્ટ્સમાં ગુડ મોર્નિંગ ચાંદની ચાને આજે આપણે શરૂઆત સેક્ટરથી કરશું તો ખાસ કરીને થ્રી વ્હીલર્સ કંપનીઓ છે તેના પર આપણને એચએસબીસી તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જેમાં તેમણે મહેન્દ્રા મહેન્દ્રા માટે બાય રેટિંગ્સ આપ્યા છે અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો તેમણે ત્રણ હજાર નેવું રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમનું માનવું છે કે મહેન્દ્રા મેન્દ્રા તે ચાલીસ ટકા માર્કેટ શેર સાથે ઈ થ્રી વ્હીલર્સ છે તેમાં એ પોતે લીડરશીપ અત્યારે હાલમાં ધરાવી રહ્યું છે પરંતુ સામે બજાજ ઓટો માટે પણ બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે લક્ષ્યાંક તેમને ચૌદ હજાર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે બજાજ ઓટોના થર્ટી માર્કેટ શેર સાથે તે અત્યારે હાલમાં પણ આગળ વધી રહ્યું છે એટલે સેકન્ડ પોઈન્ટ સેકન્ડ નંબર્સ પર તેઓ બજાજ ઓટોને હાલમાં ગણી રહ્યા છે અને થ્રી વ્હીલર્સમાં ઈવી પેનિટ્રેશન જે છે તેમાં પણ વીસ ટકાનો એક વધારો થતો જોવા મળ્યો છે અને બજાજનું ખાસ કરીને જે નવા તેઓ લોન્ચિસ કરી રહ્યા છે થ્રી વ્હીલર્સ તેને કારણે કરીને તેમાં એક આગેવાની જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લઈએ આપણે ગોલ્ડ ફાઇનાન્સ પર અહીંયા જેફરીસ તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે તેમનું માનવું છે કે એક મહિનાના સોનાના ભાવમાં લગભગ એક મહિનામાં ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને સોનાના વત્તા ભાવનો ઇમ્પેક્ટ જે છે તે એનબીએફસી સ્ટોક્સ પર જોવા મળ્યો છે અને લગભગ બે ટકાથી ચૌદ ટકાનો ઘટાડો ત્યાં એક જોવા મળ્યો છે તે સાથે તેમનું એ પણ કહેવું છે કે સોનાના વત્તા ભાવથી ક્વાર્ટર થ્રીમાં ખાસ કરીને લોન ગ્રોથ જે છે તેમાં તેજી આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને એનબીએફસી રેટ કટનો પણ ફાયદો જે છે તે ગોલ્ડ એનબીએફસી કંપનીઓને થઈ શકે છે અને ઈ પીએસ ગ્રોથ અને આરઓઈનું આઉટલુક પણ મજબૂત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને વત્તા સોનાના ભાવ

ઓવરઓલ FI27 માં 300 મિલિયન ડોલર્સ ની આવક ની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે એટલે વધતી આવકની ની અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ એટલે કે આમ તેમણે આઉટ પરફોર્મ રેટિંગ અહીંયા આપ્યા છે ત્યારબાદ કે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરીએ અહીંયા જફ્રીસ તરફ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમણે 5720 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમનું માનવું છે કે ક્વાર્ટર 2 માં એબિટ ગ્રોથ માથોની નરમાસ જોવા મળી છે પરંતુ વાયોવાય ધોરણે 8% નો ઉછાળો જોવા મળ્યો છે અને ક્વાર્ટર ટુમાં એબિટા ગ્રોથ અનુમાનથી પંદર ટકા ઓછા રહ્યા છે એટલે કે નીચા રહ્યા છે પરંતુ સામે તેમને પણ કહેવું છે કે સેલ્સ અને માર્જિન બંનેના પણ અનુમાનથી ઓછા તેમના નંબર્સ આવતા જોવા મળ્યા છે અને સાથે હાઈ વોલ્ટેજ કેબલ્સનું વેચાણ જે છે ત્યાં પણ એક ઘટાડો જોવા મળ્યો છે અને તેમની ડિલેવરીનો વધારો થવાની પણ ક્યાંકને ક્યાંક અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ એફઆઈ ટ્વેન્ટી રેવન્યુ ગાઈડન્સ જે છે તે ઇયરલી સોળથી સત્તર ટકાની વચ્ચે રહી શકે છે તેવા અનુમાન તેમને જોવા મળી રહ્યા છે અને માર્જિન ગાઈડન્સ જે છે તે સાડા દસથી

નો ગ્રોથ જે છે તેમાં નરમાશ જોવા મળી શકે છે તે સાથે જ તેમનું પણ કહેવું છે કે એગ્રોકેમિકલ્સની માંગ જે છે તેમાં પણ એક જોવા મળી રહી છે અને સૌથી તેનું મુખ્ય કારણ છે ચીનમાં હિસ્સો વધવાને કારણે એગ્રો કેમિકલ્સમાં એક દબાણ જોવા મળી શકે છે અને ખાસ કરીને રેફ્રિજરેન્ટ ગેસની માંગ છે અને તેના ભાવમાં પણ એક નરમાશ જોવા મળી છે તેનું ઇમ્પેક્ટ પણ આ કાઉન્ટર પર જોવા મળી શકે છે અને એફઆઈ ટ્વેન્ટી ફાઈવ માટે ઇપીએસ તે ઘટીને વીસ ટકા અને છવ્વીસ માટે બાવીસ ટકાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે કાઉન્ટર તો ઘણા બધા છે પરંતુ ખાસ કરીને આજે એસઆરએફ લાગી રહ્યું છે કે થોડું ઘણું વધારે એક દબાણ આપી શકે કાઉન્ટર